મેઘરજ ખાતેની બેંક ઓફ બરોડામાંથી વેપારીએ 2018માં હાઉસિંગ લોન અને કેસ ક્રેડિટ લોન મેળવી હતી. આ લોન માટે સિક્યુરિટી પેટે આપાયેલા કોરો સ્ટેમ્પ, કોરો ચેક અને લેટર પેડને બેંકમાં મેનેજર તેના જ એજન્ટ સાથે ભરી મસ્ત મોટું લોન કૌભાંડ આચર્યું હતું. આ પ્રકરણે બેંકના મેનેજરને ફરજ મોકૂફ પણ કરી દેવાયા હતા, પરંતુ આ રકમની વસૂલી આ કૌભાંડીઓ સામે કરવાના બદલે વેપારી પાસેથી રકમ વસૂલવાની તજવીજ હાથ ધરાતા આખરે આ ફરિયાદીએ અગાઉના બેંક મેનેજર અને તેના એજન્ટને સામે ફોજદારી ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરાય તે માટે મેઘરજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી અને મેઘરજ પોલીસ બે કૌભાંડી આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મેઘરજમાં વિશ્વકર્મા પ્લાયવુડનો ધંધો કરતા પિલાલ ગામના સુનિલ પ્રજાપતિ તથા અન્ય ચાર ગ્રાહકો સાથે વર્ષ 2018માં થયેલી છેતરપિંડીની 3 વર્ષ બાદ ફરિયાદ નોંધાઈ છે. સુનિલ પ્રજાપતિએ બેંક ઓફ બરોડાના તે સમયના મેનેજર રવિ શર્મા અને મેઘરજના જાવેદ મકરાણી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મકાન બનાવવા લોનની જરૂરિયાત હોય તે સમયના બેંક ઓફ બરોડાના મેનેજર રવિ શર્માનો સંપર્ક કરતા મેનેજરે જાવેદ મકરાણીને મળવા જણાવ્યું હતું, જેથી સુનિલ જાવેદ મકરાણીને મળી રૂપિયા 20 લાખની મકાન માટેની લોન માટેના ડોક્યુમેન્ટ તૈયાર કરી સાથે તેમના ખાતાના 6 થી 7 કોરા ચેક આપ્યા હતા. આ ડોક્યુમેન્ટ આપતા સુનિલે જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેમના ખાતામાં બેંકે રૂપિયા 10 તથા રૂપિયા 5 લાખ મળી 15 લાખ જમા કરાયા હતા અને બાકીના 5 લાખ મેનેજર તથા જાવેદે ખોટી સહીઓ કરી ઉપાડી લઈને છેતરપિંડી કરી છે. સાથે સાથે આ મેનેજર શર્મા અને જાવેદ મકરાણીએ સુનિલને અન્ય રૂપિયા 10 લાખની લોન પણ ઉપાડી લીધી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. તેમજ મેનેજરે તથા જાવેદે અન્ય 4 હિસાબો સાથે પણ આ જ રીતે 5 ગ્રાહકો સાથે 54.5 લાખની છેતરપિંડી કરી હતી. જયદીપ ભાટિયા, ZSTV, અરવલ્લી. 2021ના રોજ મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે, જેમાં ફરિયાદી સુનિલભાઈ ડાહિયાભાઈ પ્રજાપતિ, રહેવાસી પિસાલ ગામ, તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે કે જે તે વખતે 2018ની સાલમાં પહેલા મહિનાથી લઈ અને 4થા મહિનામાં તેમના દ્વારા બેંક ઓફ બરોડામાં એક લોન માટે એપ્લાય કરવામાં આવેલું હતું. આ લોનમાં આશરે 20 લાખની રકમ હતી. લોનની 20 લાખમાંથી 15 લાખ તેમને મળી ગયેલા અને ત્યારબાદ જે 5 લાખ રૂપિયા બાકી હતા તે 5 લાખ રૂપિયા બેંકના મેનેજર નામે રવિભાઈ શર્મા અને મેઘરજના જે વતની જાવેદભાઈ શરીફભાઈ મકરાણી આ બંનેની મિલીભગતથી તેમણે કોઈપણ રીતે પોતાના સગાવાલાના અકાઉન્ટ ખોલી અને બારોબાર આ બેંકના 5 લાખ રૂપિયા તેમના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે અને ઉપાડી પણ લીધેલા છે. અને હાલ આ ગુનાના ફરિયાદી દ્વારા જ્યારે ઇન્ક્વાયરી કરવામાં આવી તો તેમને જાણ થઈ કે ભાઈ બેંકના મેનેજર દ્વારા એવી જાણ કરવામાં આવી કે અમે તમને બારોબાર પૈસા આપી દઈશું, પણ આ જ વસ્તુનો વિરોધ કરતાં તેમને હાલ આ દિન સુધી પૈસા મળેલા નથી. ત્રાહિત ફરિયાદીએ પોતે નામદાર કોર્ટમાં અરજી કરેલી, જે અરજીના આધારે મેઘરજ કોર્ટ દ્વારા 2019માં CRPC કલમ 156(3) મુજબ એમ કેસ દાખલ કરવાનો મેઘરજ પોલીસ સ્ટેશનમાં હુકમ કરેલો છે, જેના આધારે IPC કલમ 406, 420, 409, 406 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં દસ્તાવેજ સાથે છેડા થયેલા હોવાથી 465, 467 અને 471, 474 અને 477 મુજબ પણ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે. હાલ આરોપી પકડવાના બાકી છે. મેઘરજ પોલીસ સ્ટેશન દ્વારા આગળની તપાસ ચાલુ છે અને અત્યાર પૂરતી તપાસમાં હાલના ફરિયાદીની સાથે અન્ય પણ ઘણા લોકો સાથે આ પ્રકારના ફ્રોડ થયેલો હોય તેવું પોલીસના ધ્યાને આવેલું છે. બંને આરોપીને વહેલી તકે પકડી અને આગળ આરોપીના ફરિયાદીના ન્યાય મળે તે